સમાચારમાં સૌથી પહેલા વાત ઈરાને અમેરિકા પર કરેલી બદલાની કાર્યવાહીની વાત કરીએ તો ઇરાક સ્થિત અમેરિકાના બે સૈન્ય ઠેકાણાને ઈરાને તેની ડઝનબંધી મિસાઇલથી નિશાન બનાવ્યા છે. તહેરાનનું કહેવું છે કે અમેરિકાએ ઈરાનના સૈન્ય કમાન્ડર સુલેમાનીને મારી નાખ્યા તેનો આ બદલો છે. અલ અસદ કે જે બગદાદની પશ્ચિમમાં છે ત્યાં અને ઇરબિલ કે જે ઈરાકના કુર્દિસ્તાન વિસ્તારની રાજધાની છે બંને જગ્યાએ અમેરિકન સૈન્ય પર ઈરાને હુમલો કર્યો છે. અને હવે આપને બતાવીએ એ દ્રશ્યો જે ઈરાનના સરકારી ટીવી ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યા છે જેમાં મિસાઇલનો મારો જોઈ શકાય છે. ઈરાકની સેના પ્રમાણે કુલ 22 જેટલી મિસાઇલ છોડવામાં આવી હતી. તે પૈકી બે કે જે અલ અસદને નિશાન બનાવતી હતી તે તેના લક્ષ્યાંકને ભેદવામાં નિષ્ફળ રહી છે. જોકે આ હુમલાને કારણે અમેરિકાને કેટલું નુકસાન થયું છે તેનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. અમેરિકાના મત પ્રમાણે તેઓ નુકસાનનો અંદાજો મેળવી રહ્યા છે, પણ ઈરાની મીડિયા પ્રમાણે અમેરિકાને ઘણું નુકસાન થયું છે. તો આ હુમલા બાદ તરત જ ઈરાનના વિદેશમંત્રી જવાદ જરીફે ટ્વીટ કર્યું છે. ઈરાને આ પગલું છે તે આત્મરક્ષણ માટે ભર્યું છે. આ વિસ્તારમાં વધુ હિંસાને તેઓ નહીં ફેલાવે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ યુદ્ધ નથી ઈચ્છતા. તો અમેરિકા તરફથી પણ તરત જ પ્રતિક્રિયા આવી અને આ પ્રતિક્રિયા ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે ઓલ ઇઝ વેલ. તેમણે કહ્યું કે નુકસાનનો અંદાજો લગાવાઈ રહ્યો છે. અમેરિકા પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના છે. તેઓ બુધવારે સવારે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરશે. પણ હવે દુનિયામાં એક જ સવાલ છે કે શું ઈરાનના આ હુમલા બાદ અમેરિકા ફરી કોઈ પ્રતિક્રિયા આપશે ખરું, કારણ કે અગાઉ ટ્રમ્પે આ જ પ્રકારની ધમકી આપી હતી. દરમિયાનમાં ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયતોલ્લા ખામેનેઈએ અમેરિકાને જુઠ્ઠું, બદમાશ અને અમાનવીય ગણાવ્યું. તેમણે કહ્યું કે ઈરાનનો આ હુમલો અમેરિકાના મોં પર એક તમાચો છે. તેમણે તહેરાનમાં એક રેલીને સંબોધતા શું કહ્યું તે સાંભળીએ. در مقام مقابله مهم است این کارهای نظامی به این شکل کفایت اون قضیه رو نمی کنه. اونچه مهمه این است که بایستی حضور فساد برانگیز آمریکا در این منطقه منتهی بشه، تمام بشه. જો કે ભારતની ચિંતા ક્રૂડ સપ્લાય સાથે નથી સંકળાયેલી, કારણ કે ભારત તો અમેરિકા અને રશિયાથી પણ ક્રૂડ આયાત કરે છે. ભારત માટે ચિંતા એ વાતની છે કે જો ક્રૂડની કિંમત વધી તો તેનું ઇમ્પોર્ટ બિલ વધશે અને સાથે મોંઘવારી પણ. હવે આ આખા ઘટનાક્રમ પર આપણે વાતચીત કરીશું. અમેરિકાથી સીધા આપણી સાથે જોડાયા છે બીબીસી સંવાદદાતા વિનિત ખરે. વિનિત, આપસે જાણના ચાહેંગે કે ફિલહાલ ક્યા યે દોનો દેશ ઈરાન ઓર અમેરિકા યુદ્ધ કી દિશામાં આગે બઢતે દિખાઈ દે રહે હૈ. देखिए कल्पना, मैं जब आपसे बात कर रहा हूँ यहाँ सभी को प्रेसिडेंट ट्रंप के एड्रेस टू द नेशन का इंतजार है, कब होगा ये क्लियर नहीं है कि, लेकिन कल जब रात में ईरान की तरफ से मिसाइल हमले की खबर आई थी तो उसके बाद से थोड़ी देर बाद यहाँ पर स्नो हो रहा था. उसके बाद से सेक्रेटरी ऑफ स्टेट जो है पोम्पियो, सेक्रेटरी ऑफ डिफेंस मार्क एस्पर, वो व्हाइट हाउस गए. वहां पर करीब एक से डेढ़ घंटे उनकी बैठक चली है और आज सुबह भी व्हाइट हाउस में जो वरिष्ठ अधिकारी है उनकी बैठक हुई है. कल जो रात में ट्वीट आया है उससे थोड़ी उम्मीद बनी है कि शायद मामला बड़ा ना हो. यहाँ पर एक तबका ये भी कह रहा है कि ईरान की तरफ से जो हमला किया गया उसमें कोई भी अमरीकी जान नहीं गई है, तो शायद इंटेंशनली ऐसा किया हो. तो सभी को इंतजार है कि ये जो प्रेसिडेंट ट्रंप की स्पीच होगी उस स्पीच में क्या बोलेंगे. लेकिन कई लोग कह रहे हैं या फिर एक डेमोक्रेट्स की तरफ से कहा जा रहा है कि टेंशन को बढ़ाना नहीं चाहिए और मामले को रोकने की कोशिश करनी चाहिए. यहाँ पर जो दोनों पक्ष हैं उनकी तरफ से. જી વિનિત, આપકા બહોત બહોત શુક્રિયા પૂરી જાણકારી દેને કે લીએ. તો આ હતા બીબીસી સંવાદદાતા વિનિત ખરે કે જેઓ માહિતી આપી રહ્યા હતા કે અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે તેઓ પ્રેસ કોન્ફરન્સ સંબોધશે અને પ્રેસ કોન્ફરન્સમાં તેઓ શું વાતચીત કરે છે હવે તેના પર જ અમેરિકા આગામી કઈ દિશામાં આગળ વધે છે ઈરાન સામેની રણનીતિને લઈને તેનો આધાર આ પ્રેસ કોન્ફરન્સ પછી જ નક્કી થશે. અને હવે સમાચારમાં વાત કરીશું યુક્રેનના એક ક્રેશ થયેલા પ્લેનની. તો યુક્રેનનું એક યાત્રી વિમાન ઈરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું જેમાં 176 લોકોના મોત થઈ ગયા. આ પ્લેન ઈરાનની રાજધાની તહેરાનથી સવારે 6:12 ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. આ પ્લેનના પાયલટ અને ક્રૂ મેમ્બર્સ તથા પેસેન્જર્સ 7 દેશના નાગરિકો હતા.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી તેમની ઓમાનનો પ્રવાસ ટૂંકાવીને કીવ પહોંચી રહ્યા છે. યુક્રેનની ઇન્ટરનેશનલ એરલાઇન્સના કહેવા પ્રમાણે આ વિમાન હજુ બે દિવસ પહેલા જ તમામ ટેકનિકલ પરીક્ષાઓમાંથી પાસ થયું હતું. જો કે તહેરાન સ્થિત યુક્રેનના દૂતાવાસનું કહેવું છે કે આ દુર્ઘટના એન્જિન ફેલ થવાને કારણે થઈ અને તેનો હાલના તણાવ કે પછી આતંકી ઘટના સાથે કોઈ સંબંધ નથી. ઈરાન અમેરિકા તણાવ અને આ પ્લેન ક્રેશ થતા ભારતે તેની એરલાઇન્સને ઇરાક અને ઈરાનની એરસ્પેસથી દૂર રહેવાનો નિર્દેશ જારી કર્યો છે. અને હવે સમાચારમાં વાત કરીશું બીબીસી રાઉન્ડઅપની, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો. વિશ્વભરમાં પહોંચતા ક્રૂડ ઓઇલનો 20% જથ્થો હોર્મુઝની સમુદ્ર ધુની કે જે ઈરાનની દક્ષિણમાં આવેલી છે ત્યાંથી પસાર થઈને જે તે જગ્યાએ પહોંચે છે. હાલ અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને જોતા ભય છે કે આ રસ્તો અવરોધાઈ શકે છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયનને મળ્યા હતા. ગત મહિને પદ સંભાળ્યા પછી બ્રેક્ઝિટ મામલે ચર્ચા કરવા આ તેમની પહેલી મુલાકાત હતી, જેમાં તેમણે ઇયુના નિયમોના જોડાણ પર આધારિત બ્રેક્ઝિટનો સોદો નથી ઇચ્છતા પરંતુ કોઈ સારી ડીલની આશા મામલે વાતચીત કરી હોય તેવી અટકળો છે. વેનેઝુએલાના વિપક્ષી નેતા જુઆન ગોઇદો કહે છે કે તેમના સમર્થકોએ નિકોલસ મદુરોની સરકાર જે કથિત રીતે સંસદીય બળવાનો પ્રયત્ન કરી રહી હતી તેમને હરાવી છે. જુઆન ગોઇદો અને 100થી વધુ વિપક્ષી સાંસદોએ સંસદમાં ઘૂસવા માટેનો પ્રયાસ કર્યો હતો, જ્યાં તેમણે સંસદ સભ્ય તરીકે શપથ લીધા હતા, જેથી તેમના પ્રતિસ્પર્ધી સ્પીકરે ગૃહની કાર્યવાહીને ટૂંકાવવાની ફરજ પડી. બીબીસી સમાચારમાં સમય વિરામનો આગળ જોઈશું. શનિવારે તાઇવાનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જે નક્કી કરશે ચીન સાથેના સંબંધોની દિશા. નિસાનના પૂર્વ ચેરમેન કાર્લોસ ગોનના ઉદય અને પતનની કહાની. બીબીસી સમાચારમાં સમય વિરામનો થોડી વારમાં જ મળીએ. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત, હું છું કલ્પના શાહ. કેન્દ્ર સરકારની નીતિઓની સામે આજે દેશવ્યાપી હડતાળ મજૂર યુનિયનો તરફથી જાહેર કરાઈ, જેમાં ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં કામદાર સંગઠનો રેલી કરવા માટે પહોંચ્યા. જોઈએ બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાનો અમદાવાદથી આ અંગે ખાસ અહેવાલ. આજે અમદાવાદમાં અલગ અલગ પ્રકારના જે ટ્રેડ યુનિયન્સ છે એ ટ્રેડ યુનિયન્સની બોડી આજે અત્યારે એક આ રેલી કાઢી રહી છે અને રેલીમાં તમે સામે જોઈ શકો છો તેમ ઘણી બધી આંગણવાડીની જે બહેનો છે એ પોતાના જે ટ્રેડિશનલ ડ્રેસ છે ટ્રેડિશનલ ડ્રેસમાં અહીંયા રેલીમાં એ પાર્ટિસિપેટ કરી રહી છે. આંગણવાડીની બહેનોની સાથે સાથે બેંકના એમ્પ્લોઈઝ, પછી સફાઈ કર્મચારીઓ, અનઓર્ગનાઇઝ સેક્ટરના લોકો, કામદારો, એ બધા અહીંયા જે ટ્રેડ યુનિયન્સને જે આજે આખું એક નેશનલી સ્ટ્રાઇક છે એ સ્ટ્રાઇકમાં એ લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે. ગાંધી આશ્રમથી શરૂ થઈને અહીંયા કલેક્ટર ઓફિસ સુધી જઈ રહી છે. દિવાળીએ પગાર મળ્યો, હજુ પગાર નથી મળ્યો. તો અમારે વિજય સાહેબ, રૂપાણી સાહેબ, પછી અમારા વિભાવરીબેન દવે, એ બધાને બસ એટલી જ વિનંતી છે કે તમે મહિલા સશક્તિકરણ અને અમે આટલા બધા કાર્યક્રમ કરો છો તો આંગણવાડીવાળી બહેનોનું શોષણ કેમ થાય? દેશભરના 25 કરોડ કામદાર કર્મચારીઓ હડતાલ પર છે. મુખ્ય માંગણીઓ એ છે કે સરકાર કામદાર વિરોધી નીતિ અપનાવી રહી છે, કામદારના વિરોધી કાયદાઓ પસાર કરી રહી છે, હડતાલ પાડવાના અધિકાર ઉપર પણ તરાપ આવી રહી છે, કામદાર કર્મચારીઓને ગમે ત્યારે છૂટા કરી શકાય એવી નીતિ લાવી રહી છે. તદુપરાંત સરકાર પોલીસમાં, શિક્ષણમાં, બીજા ફાઇનાન્શિયલ સેક્ટરમાં માત્ર કોન્ટ્રાક્ટના ધોરણે કર્મચારીઓની ભરતી કરે છે, એનો પણ અમે વિરોધ કરીએ છીએ. દેશમાં અમે આટલા વર્ષો થી અમને કોઈ પુરાવો આપવા જ તૈયાર નથી. અમે તો પૈસા કહે છે 3000 આપો, 1000 આપો, બે તો અમારે ખાવાના પૈસા નહીં રાખીને આપીએ તો અમને પુરાવો તો આપતા જ નથી. તો પછી કેવી રીતના અમે પુરાવો કરીશું, કેવી રીતના દેશમાં રહી શકીશું? હમ મહેનત કશ જગ પાલો સે જબ અપના હિસ્સા. અને હવે વાત તાઇવાનની. 11 જાન્યુઆરીના રોજ તાઇવાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થશે. 1949માં ચાઇનીઝ સિવિલ વોરના અંત પછી તાઇવાનમાં અલગ સત્તા રહી છે, પણ ચીનને આશા છે કે તાઇવાન એક દિવસ ચીનમાં ભળી જશે. પ્રેસિડેન્ટ સાઈ ઇંગવન, કે જેઓ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીમાંથી છે, તેઓ તાઇવાન માટે સત્તાવાર આઝાદીનું સમર્થન કરે છે, જ્યારે કે મુખ્ય વિપક્ષી નેતા ચીન સાથે સંબંધો સુધારવા માગે છે. ક્લાસિકલ ચાઇનીઝ આર્કિટેક્ટ શૈલીમાં બંધાયેલી આ 156 વર્ષ જૂની ભવ્યાતિભવ્ય હવેલી તાઇચુંગ શહેરમાં આવેલી છે.
તેની માલિકી લિન પરિવાર પાસે છે, જેમના પૂર્વજો 18મી સદીમાં દક્ષિણ પૂર્વ ચીનથી તાઇવાન આવી ગયા હતા. 19મી સદીની મધ્યમાં તાઇપિંગ બળવા સમયે આ પરિવારના પૂર્વજોએ સરકારનો સાથ આપ્યો હતો. તો શું તેઓ તાઇવાનીઝ છે, ચાઇનીઝ છે કે બંને છે? મને લાગે છે કે બંને, કારણ કે અમે મારી ચાઇનીઝ ઓળખ નકારી ન શકીએ. પણ ચાઇનીઝ એટલે ચીન નહીં, તે પીપલ્સ રિપબ્લિક ઓફ ચીન નથી, તે ચાઇનીઝ પ્રતિનિધિ છે. પ્રચાર અભિયાનમાં પ્રેસિડેન્ટ સાઈ ઇંગ વન ચીન વિશે અલગ સંદેશ આપે છે કે મુખ્ય ચીન એ તાઇવાનની જીવનશૈલી માટે જોખમી છે. તેમનો આગ્રહ છે કે તાઇવાને ચીનથી અંતર જાળવવું જરૂરી છે, જેથી તે તાઇવાનની લોકશાહી અને આઝાદીને બચાવી શકે, જે ચીનમાં નથી. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી હાન કુઓ યુ કહે છે કે બેઇજિંગ સાથે સંબંધો ગાઢ બનાવવાથી જ તેઓ તાઇવાનની સર્વપરિતા બચાવી શકશે. એક સર્વે અનુસાર છેલ્લા 20 વર્ષમાં ચીન સરકારે તાઇવાનમાં લીધેલા પગલાં અને રાજકારણને લીધે લોકોની ઓળખ બદલાઈ રહી છે. વધારે ને વધારે લોકો પોતાને ચાઇનીઝને બદલે તાઇવાનીઝ અથવા બંને ગણાવે છે, ખાસ કરીને યુવાન લોકો, જેમાં અહીંની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. હું પોતાને તાઇવાનીઝ ગણું છું, કારણ કે બંનેની રાજકીય વ્યવસ્થા એકદમ અલગ છે. એટલે જો હું પોતાને ચાઇનીઝ ગણાવું તો તેનો અર્થ એ થાય કે હું ચીનની રાજકીય વ્યવસ્થાનું સમર્થન કરું છું. હું તાઇવાનીઝ છું, હું પોતાને ચાઇનીઝ નથી ગણતો. એક કારણ છે કે બંને સરકાર જુદી છે, બીજું એ કે અમારો ઉચ્ચારો પણ અલગ છે, અને સાંસ્કૃતિક તફાવતો પણ આ અંતરને વધારી રહ્યા છે. આ તરફ આ હવેલી કે જે હવે જાહેર જનતા માટે ખુલ્લી મુકાઈ છે, તેમાં મિસ્ટર લિન અને તેમના પત્ની તેમના પૂર્વજોને માત્ર તેમના પરિવારની શાંતિ માટે નહીં, પણ ચીન તાઇવાન વચ્ચે પણ શાંતિ જળવાયેલી રહે તેવી પ્રાર્થના કરે છે. નિસાનના પૂર્વ ચેરમેન કાર્લોસ ગોન જાપાનમાં આર્થિક ગેરરીતિના કેસના ટ્રાયલને કારણે લેબેનોન જતા રહ્યા. જોકે ગોનના વકીલનું કહેવું છે કે નિસાનને ગોનની ધરપકડ થાય એ માટે પક્ષપાતી અને અયોગ્ય આંતરિક તપાસ હાથ ધરી છે. કાર્લોસ ગોનની હીરોથી ભાગેડું બનવાની કહાણી, એક સમયે વિશ્વના સૌથી શક્તિશાળી બિઝનેસ લીડરમાંથી એક અને રેનો તથા નિસાન બંનેના પૂર્વ બોસ કાર્લોસ ગોનની તસવીરો ફ્રેન્ચ મેગેઝિનમાં જોવા મળી શકે છે. જ્યારે લેબેનોનમાં સ્ટેમ્પ પર તેમનો જન્મ બ્રાઝિલમાં થયો હતો, જ્યારે ઉછેર બૈરુતમાં અને વતન પેરિસ છે. વિવિધ સંસ્કૃતિ દેશો સાથે તેમનો આવો ઘરોબો તેમને કાર નિર્માણનું સામ્રાજ્ય ઊભું કરવા ઉપયોગી રહ્યો. વળી રેનોના પુનઃગઠન બાદ તેમને લી કોસ્ટ કટર તરીકેનું બિરુદ પણ મળ્યું. 1990માં નિસાનમાં પણ તેમને આવી જ કામગીરી કરી, જેમાં ફ્રેન્ચ કાર નિર્માતા કંપનીનો 43% હિસ્સો છે. નિસાનમાં તેમના પુનરાગમન બાદ તેમને રેનોમાં સીઈઓનું પ્રમોશન મળ્યું, એટલે કે નિસાન અને મિત્સુબિશીને સમાવતા વૈશ્વિક જોડાણ, એમ બંનેમાં તેઓ ચેરમેન થઈ ગયા હતા. તેમનું જીવન કાર કંપનીના બોસ કરતા એક દેશના વડા જેવું વધુ પ્રતીત થાય છે. તેઓ ઘણીવાર ફ્રેન્ચ પ્રમુખ મેક્રોન સાથે જોવા મળ્યા છે. તેમણે વર્સેલિસમાં બીજી પત્ની માટે પાર્ટી આપી હતી અને બૈરુત, રિયો તથા પેરિસમાં પણ તેમની પાસે ઘર છે. જાપાનમાં તેમના વર્ચસ્વનો ઉદય થયો, પણ તેમની પછડાટ બિઝનેસ ઇતિહાસની સૌથી નાટ્યાત્મક ઘટના બની ગઈ છે. આ પૂર્વે ટોક્યોમાં 2018માં નવેમ્બરમાં ખોટા દસ્તાવેજો, પગારની ખોટી વિગતો અને નિસાનના કરોડો રૂપિયા ખાનગી વપરાશ માટે વાપરવા સહિતના આરોપસર તેમની ધરપકડ થઈ હતી, જેને તેઓ નકારતા આવ્યા છે. તેમને જેલ થઈ અને 1 વર્ષ જાપાનમાં નજરકેદમાં રહ્યા. ગત મહિને તેઓ જાપાનના સત્તાધીશોની નજર ચૂકવી બૈરુત ભાગી ગયા. તેમની સામે ઇન્ટરપોલે વોરંટ પણ ઇસ્યુ કર્યું છે. ગોનને ઘણીવાર એક દીર્ઘદ્રષ્ટા તરીકે વર્ણવવામાં આવે છે. તેઓ ઇલેક્ટ્રિક વાહનોના નિર્માણમાં અગ્રણી રહ્યા અને અન્ય સાથે સંયુક્ત રીતે નિર્માણ કરવાની તેમની નવીન પદ્ધતિ હવે ફિયાટ અને પીએસએ સહિતની કંપનીઓ પણ અપનાવી રહી છે, પરંતુ તાજેતરમાં ઘટનાક્રમે તમામને હચમચાવી મૂક્યા છે. થોડી વાર પહેલા બૈરુતમાં કાર્લોસ ગોને પત્રકાર પરિષદ કરી હતી. જાપાનથી લેબેનોન આવ્યા પછી પહેલી વાર તેઓ જાહેરમાં ઉપસ્થિત રહ્યા. તેમણે કહ્યું કે નિસાનના કેટલાક અધિકારીઓએ તેમને ફસાવી દીધા છે. બીબીસી સમાચારમાં સમય વધુ એક વિરામનો આગળ જોઈશું. તમિલનાડુનો એ વિસ્તાર જ્યાં વસે છે 150 જોડિયા બાળકો, મળીશું વિશ્વના બીજા સૌથી બળવાન મહિલાને.
રોકાઈએ એક વિરામ માટે, મળીએ થોડી જ વારમાં. ફરી એકવાર સ્વાગત આપનું બીબીસી સમાચારમાં, હું છું કલ્પના શાહ. આપણે બધાએ એક પરિવારમાં, સ્કૂલમાં કે પછી ઓફિસમાં એકથી વધારે જોડિયા બાળકો જોયા જ હશે, પરંતુ અહીં જે વાત અમે કરી રહ્યા છીએ એ તામિલનાડુના નાગપટ્ટિનમ જિલ્લાના સરીર ગામની છે, જ્યાં જોડિયા બાળકોની સંખ્યા એટલી છે કે માન્યમાં ના આવે. અહીંની શાળાના સંચાલકો કહે છે કે આ પ્રકારના જે જોડિયા બાળકો છે તે પાછલા વર્ષમાં તેની સંખ્યા વધી ગઈ છે. જોઈને નવાઈ લાગે, પણ આ હકીકત છે કે તામિલનાડુના નાગપટ્ટિનમ જિલ્લાના સિરગારી વિસ્તારમાં જોડિયા બાળકોની એક નહીં, બે નહીં, પણ 150 જોડી છે. જ્યારે અહીં શાળામાં એડમિશનની વાત કરીએ તો દર વર્ષે જોડિયા બાળકોની સંખ્યા વધતી જાય છે. આ બાળકો તેમના શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓને માટે કુતૂહલ પેદા કરે છે. આજથી 10 વર્ષ પહેલા જ્યારે અમે શાળાનો કાર્યક્રમ યોજ્યો ત્યારે નક્કી કર્યું કે જોડિયા બાળકો માટે એક અલગ સ્લોટ રાખવામાં આવે. અમે એના માટે યાદી તૈયાર કરી તો એ સમયે આ યાદીમાં 45 જોડિયા બાળકોની જોડી સામેલ હતી. પછી અમે એને માટે ખાસ પરેડનું આયોજન કર્યું. ત્યારબાદ અમે જોયું કે આગળના વર્ષોમાં પણ આ પ્રકારના બાળકોની સંખ્યા વધી અને હવે તે 63 સુધી પહોંચી છે. જોકે આ વિસ્તારમાં સત્તાવાર રીતે કોઈ આનુવંશિક સંશોધન નથી કરવામાં આવ્યું. અમારી માતાના પરિવારમાં મોટા ભાગે બધાને જોડિયા બાળકો જ છે. ત્રણ પેઢીથી તો ખરા જ. હું અને મારી બેન પણ જોડિયા છીએ અને હું ખુશ છું. અને હવે હું જોડિયા બાળકોનો પિતા પણ છું, જે મારા માટે આનંદની વાત છે. હવે એવા અવાજો પણ ઉઠી રહ્યા છે કે આ પ્રકારે જોડિયા બાળકોની વધતી સંખ્યાને લઈને કોઈ સંશોધન થવું જોઈએ, જેથી આવું કેમ થાય છે તે જાણી શકાય. સિરગારીમાં શિક્ષણ સંસ્થાઓમાં અમે જોયું છે કે જોડિયા બાળકોની સંખ્યા વધી છે, અને અહીં જિલ્લા કક્ષાએ સત્તાધીશોને અમે એક યોગ્ય અભ્યાસ કરવાને લઈને ભલામણ કરવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ. તામિલનાડુમાં ભારતની પહેલી અને એકમાત્ર જોડિયાની રજિસ્ટ્રી છે. ભારતમાં જોડિયા બાળકોના આ પ્રકારના કેસ રાજ્ય પ્રમાણે અલગ અલગ છે. અમુક જગ્યાએ આ દર સૌથી વધુ છે, પણ અમારી પાસે ચોક્કસ આંકડા નથી. પરંતુ અમને એ જાણવા મળ્યું છે કે નવજાત જોડિયા બાળકોનો સૌથી વધુ આંકડો કેરળનો છે, જ્યાં 1000 બાળકે 45 જોડિયા બાળકો જન્મે છે. અહીં દરેકે દરેક ઉંમરના પડાવમાં જોડિયા જોવા મળશે. એક તરફ જ્યાં જોડિયાને લોકો આશીર્વાદ માને છે, ત્યાં ડોક્ટરના કહેવા પ્રમાણે સમસ્યા પણ ઊભી થઈ શકે છે. જો ડોક્ટર તમને કહે કે વધારે વજનને કારણે 4 વર્ષમાં તમારો જીવ જઈ શકે છે, તો કદાચ તમે વજન ઘટાડવાના બધા જ પ્રયત્ન કરશો. જો કે ક્લેર બ્રેમલે નામના મહિલાએ વજન તો ઘટાડ્યું, પણ સાથે જ વિશ્વના બીજા સૌથી બળવાન મહિલા પણ તેઓ બની ગયા. ઓનલાઈન ટ્રોલ્સને ધ્યાન પર ના લેતા ક્લેર ગયા વર્ષે જ WHEA વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બીજા ક્રમાંક પર રહ્યા. મહિલાઓએ પથ્થર ન ઉચકવા જોઈએ, ટ્રક્સ ન ખેંચવા જોઈએ. અમુક સજ્જનો તો એમ વિચારે છે કે મહિલાઓએ જીમમાં જ ન જવું જોઈએ. હું અતિશય મેદસ્વી હતી, તણાવમાં ઘેરાયેલી રહેતી, અને ડોક્ટરે મને કહ્યું કે જો હું મારી જીવનશૈલી નહીં બદલું તો વધુમાં વધુ 4 વર્ષ જ જીવી શકીશ. મેં નક્કી કર્યું કે મારા બાળકો માટે વજન ઘટાડવું જ પડશે. શું કહું, મારી સાઇઝ 24 હતી અને મારું વજન 114 કિલોથી પણ વધારે હતું. ક્લેર બ્રેમલે હવે વિશ્વના બીજા સૌથી બળવાન મહિલા છે. મને યાદ છે નાનપણમાં ટીવી પર પુરુષોને ટ્રક્સ ખેંચતા અને 160 કિલો વજન ઉચકતા જોતી. મને લાગતું કે તે કેટલું અદ્ભુત છે, એટલે મેં વિચાર્યું કે મારે પણ એક પ્રયત્ન તો કરવો જ છે. જોકે સ્પર્ધા બાદ ક્લેરને હોસ્પિટલ લઈ જવા પડ્યા. તેઓ આને પોસ્ટ કોમ્પિટિશન બ્લૂઝ કહે છે, પણ આ તો કંઈક અલગ જ હતું. પોસ્ટ કોમ્પિટિશન બ્લૂઝ થવા સામાન્ય છે, પણ મારી હાલત ઘણી જ ખરાબ થઈ ગઈ હતી. જીમમાં ક્લેરની સફળતા જોઈને તેઓ ઓનલાઈન ટ્રોલ્સનો શિકાર થયા. તેઓ મને પુરુષો જેવી દેખાતી મહિલા કહે છે. પોતાની જાત સાથે આ શું કરી રહ્યા છો? ક્યારેક તમને આ બધી વાતો દુઃખી કરે છે. આ ખેલમાં વધારે મહિલાઓ નથી. લોકોને લાગે છે કે આનાથી તમે ભરાવદાર બની જશો, જોકે મને લાગે છે કે મહિલાઓએ એક પ્રયાસ તો કરવો જ જોઈએ. ક્રિસ કહે છે કે તમને ક્લેર પર ગર્વ છે. હું બધાને કહેતો રહું છું કે મારી પત્ની વિશ્વની બીજી સૌથી શક્તિશાળી મહિલા છે. ખરેખર ઘણી મોટી વાત છે.
આશા છે કે આવતા વર્ષે પણ હું સ્પર્ધા માટે ક્વોલિફાય થઉં, કારણ કે હું જોવા માંગુ છું કે પહેલા નંબરે આવી શકું છું કે નહીં. અને હવે સમાચારમાં વાત કરીશું આફ્રિકાના આ કુશળ સ્વિમરની, જેઓ 15 વર્ષના છે. નામ છે ડનાટા કટાઈ. ઝિમ્બાબ્વેના શ્રેષ્ઠ મહિલા સ્વિમર કર્સ્ટી ક્રોવેસ્ટીની ઘણા રેકોર્ડ છે તેઓ તોડી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમણે કર્સ્ટીનો 100 મીટર સ્વિમિંગનો નેશનલ રેકોર્ડ પણ તોડ્યો હતો. તેમના સ્વિમિંગની સફર અને સફળતા પર જોઈએ આ ખાસ અહેવાલ. સ્વિમિંગ કરવાથી મારો તણાવ જતો રહે છે. My name is Donata Katai. મારો નામ ડનાતા કટાઈ છે. હું 15 વર્ષની છું અને ઝિમ્બાબ્વેના હરારેમાં રહું છું. ઝિમ્બાબ્વેની નેશનલ સ્વિમિંગ ટીમનો પણ હિસ્સો છું. આફ્રિકા જુનિયર ચેમ્પિયનશિપમાં ટ્યુનિશિયા ખાતે મેં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. મેં 4 વર્ષની ઉંમરથી સ્વિમિંગ શરૂ કર્યું હતું, કેમ કે મારા માતા પિતા નહોતા ઈચ્છતા કે હું પાણીમાં ડૂબી જાઉં. પછી સ્કૂલમાં સ્વિમિંગ ટીમમાં જોડાઈ. સ્પર્ધા જીત્યા બાદ સ્વિમિંગ વધુ પસંદ આવવા લાગ્યું. કર્સ્ટ કોવેન્ટ્રી આફ્રિકાના સૌથી શ્રેષ્ઠ ઓલિમ્પિયન છે. કટાઈએ કર્સ્ટના વય જૂથના કેટલાક વિક્રમો પણ તોડ્યા છે. The first time I swam 33 yards of butterfly, I think I was 16 seconds off. પહેલા મેં 33 યાર્ડ્સની બટરફ્લાય સ્પર્ધામાં ભાગ લીધો હતો, ત્યારે 16 સેકન્ડના તફાવતથી જ્યારે મેં વિક્રમ તોડી નાખ્યો તો બધા સ્તબ્ધ થઈ ગયા. તાજેતરમાં જ મેં 100 મીટર બેકસ્ટ્રોકમાં 15 વર્ષ જૂના રેકોર્ડ તોડી નાખ્યા. I show that everything that I've been doing was worth it. In the future, I would love to compete at the Olympic Games. ભવિષ્યમાં મારે ઓલિમ્પિકમાં ભાગ લેવો છે. મારાથી નાના બાળકોને મારે પ્રોત્સાહન આપવું છે કે તેઓ પણ આવું કંઈક કરી શકે છે. It can be done. અને હવે ટ્રેડ યુનિયનની આજની હડતાળ પર કાર્ટૂનિસ્ટ શૂન્યની શાહીએ કરેલો કટાક્ષ જોઈએ. સમાચારમાં વાત આવતીકાલની. એક કાર અકસ્માત કેવી રીતે એક પર્યાવરણ વૈજ્ઞાનિકને કારકિર્દી પરિવર્તન તરફ દોરી ગયો તેની કહાની જોઈશું આવતીકાલે રાત્રે 8 કલાકે બીબીસી સમાચારમાં. બીબીસી સમાચારમાં આજ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે.